દર્શક મિત્રો, લોકફરિયાદની સાથે આપ નિહાળી રહ્યા છો અનંત વિભૂષિત જગતગુરુ સૂર્યાચાર્યને. આપણે એમની સાથે ખાસ વાતચીત કરીએ. જી ગુરુજી, કક્ષા 12 કી સંસ્કૃત કી પાઠ્ય પુસ્તક મેં કોઈ દિક્કત આઈ હૈ, ઇસકે બારે મેં આપકા ક્યા કહેના હૈ? યે તો આજ એસા હુઆ હૈ કે હમારે પવિત્ર રામ કી છબિ કો બિગાડને કા કામ કુછ લોગ કર રહે હૈ. યે ઇતની બડી ભૂલ જો હૈ, એ કોઈ સાધારણ ભૂલ નહીં હૈ. રામ કી જો છબિ હૈ, વો રામ એક પતિત પાવન સીતારામ હૈ. ઔર જો સીતારામ, સીતા કા જો પતિ હૈ રામ, વો અપની બીવી કો હરણ કરેગા. ઇતના બડા ટોપિક હૈ, ઇનકો શરમ કૈસા નહીં આયા કે ઇસ તરહ સે લિખના. વાસ્તવ દેખા જાય તો સીતા મૈયા કા હરણ રાવણ ને કિયા હૈ, એ બચ્ચા બચ્ચા હિન્દુ સંસ્કૃતિ કા બચ્ચા બચ્ચા જાનતા હૈ. ઔર યે બચ્ચા બચ્ચા જાનતા હૈ ઇસલિયે ઉન્હોને શરૂઆત એસા કિયા હૈ કિ યે સંસ્કૃતિ અબ બદલના ચાહિયે, રામ કા નામ બદનામ કર લેના ચાહિયે. ઔર યે એસી કઈ સંસ્થાએ હૈ ઇસમે લગી હૈ, મેરા વિશ્વાસ હૈ કે હિન્દુઓ કી દેવતાઓ કો વિસર્જિત કરો ઔર હમારી સંસ્કૃતિ કો અપનાઓ. યે જો ષડયંત્ર ચલ રહે દેશ કે અંદર, યે યહી લોગ ઇનસે કરવા રહે. યે બદમાશી હૈ, 100 પ્રકાર કી બદમાશી નહીં, લાખ પ્રકાર કી બદમાશી હૈ. ઔર ઇસ તરહ સે યે હોના યે બડા દુખદ હૈ, ક્યોંકિ યે અસ્થા બિગાડને કા કિસી કો ભી અધિકાર નહીં હૈ. ક્યા શાસન કે મંત્રી જી આંખ બંધ કરકે સાઇન કર લિયા? ક્યા શાસન કે મહાસચિવ, એજ્યુકેશન કે મહાસચિવ, ઇન્હોને આંખ બંધ કરકે પ્રમોશન પરમિટ દિયા? ક્યા શિક્ષણ ખાતા કે 12 ટેબલ સે ગયા હૈ, એ કિસી કે ધ્યાન મેં નહીં આયા? નહીં, યે સબકે ધ્યાન મેં આયા, લેકિન યે સબ ઇસકે અંદર ગુનેગાર હૈ. ઔર મેં ચાહતા હું હિન્દુઓ કે દેવતાઓ કો ઇસ તરહ સે બદનામ કરના, ઉનકે બારે મેં ઇસ તરહ સે ગલત દિખા કે બચ્ચો કે અંદર અસ્થા બિગાડને કા કામ ઇન્હોને કિયા હૈ, ઇનકો કડા સે કડા શાસન હોના ચાહિયે. ઔર મેં ગુજરાત સરકાર કે મુખ્યમંત્રીજી કો, ભારત દેશ કે પ્રધાનમંત્રીજી કો, ભારત કે રાષ્ટ્રપતિજી કો મેં ઇસ બાત પર લાના ચાહતા હું કે અબ આપકી પ્રતિક્રિયા એસી હોની ચાહિયે કે જિન્હોને યે કિતાબ મેં ઇસ તરહ સે લિખા હૈ, ઇસકો કડા સે કડા દંડ હોના ચાહિયે. ક્યોંકિ ઇનકો અગર શિક્ષા હુઈ તો 2 સાલ ઓર 5 સાલ મેં તો બહાર આ જાયેંગે, લેકિન ઇન્હોને બદનામ કિયા હુઆ રામ કા નામ વાપસ નહીં આ સકતા હૈ. ઇન્હોને એજ્યુકેશનલ ફેક્ટર બદલ કે ઇનકી સંસ્કૃતિ યહાં અંદર લાને કી પ્રયાસ જો કિયા હૈ, ઇસકે લિયે મેં ઇનકા નિષેધ કરતા હું ઔર સરકાર સે નિવેદન કરતા હું કે આપ ઇન્હે જલ્દ સે જલ્દ હટા કે જીતની કિતાબે છપી હૈ ઉતની સારી કિતાબે અગ્નિદાન કર દેના ચાહિયે, તાકી કોઈ ઇસકા પ્રૂફ ના રહે ઔર આગે ઉસકા સુધાર કરકે પાઠ્ય પુસ્તક મેં લેના ચાહિયે. જી, આજ વો જૂનાગઢ જિલ્લા કી રામદેવપીર ગૌશાલા મેં 1380 ગાયો કા અપમૃત હુઆ હૈ, ઉસકે બારે મેં આપકા ક્યા કહના હૈ? મેં તો યે કહેતા હું કે જો સરકાર નગરપાલિકા કી તરફ સે 3000 રૂપિયે કા અનુદાન લે કે ગાય લેતે થે, લોગો ને એસા ગાય લિયા હોગા ઔર ઇસ ગાય કા અપમૃત્યુ કિયા હોગા, વરના એક સાથે ઇતની સારી ગાય મરના સંભવ નહીં હૈ. ઔર ઇસકા કોઈ ભી શાસન કે સ્તર પર આજ તક કોઈ ભી ઇસકી ઇન્ક્વાયરી નહીં હુઆ હૈ. મેં
इंक्वायरी करने के लिए विनंती कर रहा हूँ सरकार को, पशु मंत्री को, राज्य सरकार के सभी संबंधित लोगों को, इस राज्य के गौसेवा आयोग को मैं विनंती करना चाहता हूँ आपके द्वारा कि ये जिस कारण से हुआ है इसका सीबीआई तपास होना चाहिए। ये जनरल तपास नहीं होना चाहिए, क्योंकि ये जनरल तपास करने से सब चीज दब जाती है। पर 1380 गौ माता को मरना ये कोई छोटी बात नहीं। एक यही जूनागढ़ में एक गौ माता का लिए कट हो रहा था तो उसका रामायण हो गया था। अब ये तो 1380 हुआ है, आप क्या कर रहे हैं? आप ये सरकार क्या कर रहे हैं? आप क्यों नहीं उधर दौड़ रहे? क्यों उसका तपास के लिए नहीं कर रहे? मैं भारत के सभी साधु संतों को इस 1380 गौ माता के लिए जूनागढ़ के साधु संतों को सपोर्ट करने के लिए विनंती कर रहा हूँ, आह्वान कर रहा हूँ। हर गौशाला को इस आंदोलन में शामिल होने के लिए मैं आह्वान कर रहा हूँ। आप द्वारा, सभी के द्वारा, सभी चैनलों को मेरी विनंती है कि ये छड़ा हम सब लोग मिलकर कराएंगे तो इस 1380 गौ माता की दुआ हर चैनल को मिलेगी, आपके चैनल को भी मिलेगी, ऐसा मैं आपको आशीर्वाद देता हूँ। जय द्वारकाधीश। तो आती गुरुजी साथे नी खास बातचीत। आवाज समाचार माटे जोता रहो लोक फरियाद न्यूज राजकोट। कैमरा पर्सन रूपल त्रिवेदी साथे ख्याति पारेख।